કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સરકાર સરેઆમ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ભારતમાં અલગ અલગ રાજ્યો દ્વારા સંક્રમણને અટકાવવા માટે અલગ અલગ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવી રહેલા આ પગલાંમાં એક વસ્તુ સામાન્ય જોવા મળી રહી છે. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં માત્ર પ્રતિબંધ અને નાઇટ કર્ફ્યુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને જે રાજ્યમાં ભાજપની સરકાર નથી ત્યાં સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે, અને તે પણ ગુજરાતના માત્ર 39 શહેરો પૂરતો. હવે અન્ય એક જાહેરાત પણ અત્યારે લોકોની મુશ્કેલી વધારી રહી છે, જેવી કે વેક્સિન ન લેનાર વેપારીને દુકાનો ખોલવાની છૂટ નથી, તો બીજી તરફ વેપારીઓએ વેક્સિન લેવા જાય છે ત્યારે વેક્સિનનો સ્ટોક નથી, અને જે સ્ટોક છે તે માત્ર 45 વર્ષથી વધારેની ઉંમર ધરાવતા લોકોને જ રસી આપવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આ ગાઈડલાઈન મુજબ જે વેપારીએ વેક્સિન લીધી હોય તેમને જ તેમના રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી તો આવા વેપારીઓએ હવે વેક્સિન લેવા જાય તો જાય ક્યાં? વેક્સિન ઉપલબ્ધ નથી અને વેક્સિન વગર પોલીસ તેમને રોજગારના એકમો ખોલવાની નથી દઈ રહી. ત્યારે સરકારની આ બેવડી નીતિને લઈ દિશામાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સરકાર દ્વારા પહેલાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવવો જોઈએ અને ત્યારબાદ આવા અણધાર નિર્ણયો લેવા જોઈએ. વર્તમાન સમયમાં રાજ્ય સરકાર જે નિર્ણય લઈ રહી છે તે નિર્ણયને પગલે સંક્રમણ તો નથી અટકી રહ્યું, પરંતુ લોકોની મુશ્કેલીઓ ચોક્કસ વધી રહી છે.